વેગમાં સ્વાગત. આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી પાણી ભરાયા. કેશોદમાં 1 ઇંચ, ભેસાણમાં 1 ઇંચ, મેંદરડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કે માણાવદરમાં 1 ઇંચ વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા. જૂનાગઢના ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે પર્વત ઉપરથી ઝરણા વહેતા થયા. આ ઉપરાંત વિલિંગડન ડેમ સહિત નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું. આ ઉપરાંત હસનાપુર ડેમ સીઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર 5 થી 6 ઇંચ જેટલા પડેલા વરસાદના કારણે ગિરનારની જે તમામ નદીઓ છે, સોનરખ નદી છે, દામોદર કુંડ છે, તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. ગિરનાર પર્વત પરથી જે ઘસમસતો પાણીનો પ્રવાહ છે તે સોનરખ નદી મારફત દામોદર કુંડમાં પસાર થઈ અને યો છે. આ ધસમસતા પાણીના પ્રવાહને જોવા માટે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ હાલ ભવનાથ તળેટીમાં અને દામોદર કુંડે આ પાણીના ધસમસતા પ્રવાહનો જોવાનો પણ એક અનેરો આનંદ જોવા મળે છે. હાલ ભવનાથ ચોતરફ પ્રકૃતિઓ પણ ખીલી ઉઠી છે અને જે છે ત્યાં નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વાદળો છે તે ગિરનાર પર્વત સાથે વાતો કરતા હોય તેવા પણ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં ભવનાથનો વરસાદ જોવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે જૂનાગઢ ભવનાથ તળેટીમાં પહોંચી રહ્યા છે અને વરસાદનો અદ્ભુત આનંદ લઈ રહ્યા છે. કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધકાણ, GSTV જૂનાગઢ.